કોરોનાના વધતા કેસને અટકાવવા માટે સતત બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરી રહી છે। શહેરમાં ચા અને પાનની દુકાનો પર મહાનગરપાલિકા સઘન ચેકિંગ કરી રહ્યું છે। શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ આ સહિતના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં નિયમોનો ભંગ કરનાર ખેતલા આપા અને શક્તિ ટી સ્ટોલને 7 દિવસ માટે સીલ કરવામાં આવ્યું। ગઈકાલે પણ 13 જગ્યાએ ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી। राजकोट महानगरपालिकानी टीम द्वारा छे ते अलग अलग जग्याओं पर चेकिंग प्रक्रिया हाथ धरवामां आवी छे। खास करीने जे प्रकारे कोरोनाना जे केसो वधी रह्या छे ने त्यारबाद हवे जे चा पानना गल्ला होय छे के जे आगळ भीड़ एकत्रित थती होय छे ते भीड़वाड़ी जग्या होय छे त्यां आगळ अत्यारे महानगरपालिकानी टीम द्वारा छे ते अलग अलग विस्तारमां चेकिंग हाथ धरवामां आव्युं छे। खास करीने जे कोई जग्या उपर छे ते ज्यारे लोकोनी भीड़ एकठी थती होय छे ते जग्या उपर दुकानने 1 सप्ताह सुधी सील करवा माटेनी कामगीरी छे ते शरू करी देवामां आवी छे। हालमां युनिवर्सिटी रोड बाद छे ते कालावा रोड पर छे ते जे महानगरपालिकानी जे टीम छे के जे कार्यवाही करी रही छे ने तेमना द्वारा हालमां अत्यारे जे दुकानो होय छे तेमने सील करवानी कार्यवाही शरू करी छे। राजकोटनुं प्रख्यात कालावा रोड पर आवेलुं जे खेतला आपा टी स्टोल छे के जे आगळ अत्यारे जे सील करवानी कामगीरी छे ते चाली रही छे। कालावा रोड उपरनी जे खेतला आपा टी स्टोल छे के त्यां आगळ जे सील करवानी कामगीरी छे ते शरू करी देवामां आई छे। अधिकारी एके सिंह साहेब छे तेमनी साथे पण आपणे वात करीशुं। साहेब, शुं कहेशो जे रीते आजे कामगीरी करवामां आवी रही छे, अलग अलग विस्तारमां चेकिंग करवामां आव्युं छे, शुं चेकिंग छे ने 2 દિવસથી કઈ રીતે કામગીરી? આ એક પેન્ડેમિક ડિઝીઝ છે। પેન્ડેમિક ડિઝીઝનો એક બેઝિક નેચર હોય કે એક જ વેવમાં એક જ વખતમાં ના આવે, એના બીજા તબક્કા પણ આવતા હોય છે। તો હવે આ બીજા તબક્કાની ઓલમોસ્ટ શરૂઆત છે ઠંડીના ટાઈમમાં। એટલે આ કોવિડ વાયરસ વધુ ન ફેલાય એટલા માટે જ્યાં લોકો વધુ ભેગા થતા હોય છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે એ જ મુખ્ય હેતુ છે। કારણ કે વચ્ચે બહુ સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ હતું ત્યારે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાજકોટનું પ્રમાણ બહુ સારું હતું, પણ આ દિવાળીના તહેવાર પછી થોડું આમાં ઢીલાસ આવી છે અને ફરી અમે ગાડી પાટા પર લાવવાની ટ્રાયમાં કેટલી જગ્યા ઉપર કાર્યવાહી થઈ હતી અને આજે કેવી રીતે કામગીરી અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે? એટલે અમે લગભગ 6 જગ્યા ઉપર આ પ્રકારની કામગીરી કરી છે કે અમે બેઝિકલી એવા લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે જ્યાં વધુ લોકો ભેગા થતા હોય છે। હવે પ્રશ્ન એ છે કે માસ્ક પહેરવું, માસ્ક કેમ પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું એ બધી બાબતો લોકોને હવે ખબર જ છે, અને તેમ છતાં જો લોકો આનો ભંગ કરે અને સંક્રમણ કરે હવે એ સાખી નહીં લેવાય। ચોક્કસથી તો જે રીતે કડક કાર્યવાહી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટના કાલાવા રોડ ઉપર આવેલું છે ખેતલાપા ટી સ્ટોલ કે જે પ્રખ્યાત ખેતલાપા છે ને તે કહી શકાય કે તેના જ કારણે અહીંયા આગળ લોકોની ભારે ભીડ છે તે એકઠી થતી હતી। 7 દિવસ માટે છે તે અત્યારે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અત્યારે આ ખેતલાપા ટી સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે વેપારીઓ છે કે તેમને પણ આ તકે મહાનગરપાલિકા દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે લોકોની ભીડ એકઠી ન થાય અને બિનજરૂરી લોકો છે તે એક જગ્યા ઉપર ભેગા ન થાય અને સંક્રમિત કરતું અટકાવે તે માટે તે અપીલ કરી, અને જો અપીલને પણ સાંભળવામાં ન આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમની દુકાન સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Zee 24 કલાક, રાજકોટ।